છે દાખલો જોઈએ અને એની અંદર આપણા જોડે બે તૃતી આવૃત્તિ છે. પ્રથમમાં છે કે નીચે આપેલા 100 અવલોકનોનો આવૃત્તિ વિતરણનો મધ્ય 148 છે, તો ખૂટતી આવૃત્તિઓ F1 અને F2 શોધવો છે. બે અંકો વર્ગ લખી દીધા છે, 0 થી 49, 50 થી 99, 100 થી 149, 150 થી 199, 200 થી 249, 250 થી 299 અને 300 થી 349. એને અનુલક્ષીને આવૃત્તિ 10, 15, F1 20, 15, F2 અને 2 છે. સૌ પ્રથમ આપણે શું કામ કરવાનું છે કે જે અંગો ખૂટતી આવૃત્તિઓ આપણને દેખાય છે એ ખૂટતી આવૃત્તિઓને આપણે અહીંયા સરવાળાના ફોર્મમાં લખવાના છીએ. તો અહીંયા એન બરાબર બાકીની જે સંખ્યાઓ છે એનો સરવાળો કરીએ તો 5 ને 5 10, 10 ને 2 12 નો બગડો વધીએ 2 3 4 5 અને 6, ટોટલ થયા 62 સંખ્યાઓનો સરવાળો. અને પ્લસ અહીંયા થશે F1 પ્લસ F2. તો આ રીતે સૌ પ્રથમ તો આપણે એનો સરવાળો લઈશું, ત્યાર પછી એની મધ્ય કિંમત શોધીએ. તો મધ્ય કિંમતને આપણે કહીશું XM. તો અહીંયા આપણે જોઈએ તો 0 વત્તા 49 એટલે 49 થાય, એને ભાગ્યા 2 કરીએ તો અહીંયા થશે 24.5. હવે અહીંયા 24.5 છે અને અહીંયા 0 છે, તો 24.5માંથી 0 બાદ કરીએ તો 24.5 થાય. તો બધામાં 24.5 ઉમેરીએ તો અહીંયા થશે 74.5, અહીંયા થશે 124.5, અહીંયા થશે 174.5, અહીંયા 224.5, અહીંયા 274.5 અને છેલ્લે થશે 324.5. હવે આગળના દાખલામાં મેં કહેલું કે જે જગ્યાએ ખૂટતી આવૃત્તિ હોય તે જગ્યા ઉપર તમારે એ ધારવાનું છે, પણ અહીંયા 2 ખૂટતી આવૃત્તિ છે તો તમે બંનેમાંથી કોઈ પણ જગ્યાએ તમે એ ધારી શકો. તો હું અહીંયા F1 જે છે જે 124.5 દર્શાવે છે એ જગ્યા ઉપર હું એ ધારી, અહીંયા 124.5ને મેં એ ધાર્યા. તો અહીંયા હું લખીશ UI = XI - A એના છેદમાં C. તો XZ એના સામે 0 - A - 2 A 2 3 અને 4. ત્યાર પછી અહીંયા આપણે લઈએ FIUI, તો આનો ગુણાકાર કરીએ તો 10 2 20, અહીંયા થશે -20. 15 1 15, તો અહીંયા થશે -15. F1 × 0 એટલે 0 બની જશે. 20 1 20, 15 2 30, અહીંયા 3 ને આપણે F2 સાથે ગુણીએ એટલે 3 F2 આ રીતે લઈશું. અને 4 2 8, તો અહીંયા 8 લઈશું. ત્યાર પછી મેં અહીંયા પણ એક બોક્સ બનાવી દઉં કે જેથી કરીને આ સંખ્યા પણ હાલ ગણતરીમાં લીધા વગર આપણે સરવાળામાં મૂકીશું. તો -વાળી સંખ્યાનો સરવાળો કરીએ તો 20 અને 15 એ થઈ જશે -35. 20 અને 30, 50 ને 8 58, આ બંનેની જો હું બાદબાકી કરું તો અહીંયા 3 અને અહીંયા 2, તો 23 વત્તા 3 F2, આ મને મળ્યા σ FI U. ત્યાર પછી તમારે શું કરવાનું છે કે અહીં કુલ અવલોકનો આપણને 100 આપેલા છે, તો હું અહીંયા લખીશ કે અહીં કુલ આવૃત્તિ N = 100 છે. તો અહીંયા આ જે આપણા જોડે પરિણામ છે એમાં એનના સ્થાન ઉપર હું 100 મૂકું, તો 100 = 62 + F1 + F2. હવે આ 62 ને આ બાજુ લઈ જાઓ તો 100 - 62 = F1 + F2. આ બંનેની બાદ બાકી કરીએ તો F1 + F2 = 38. અત્યાર સુધી કરીને અત્યારે હોલ્ડ કરી રાખવાનું, આનું કામ આપણે પછી લઈશું. ચાલો અહીંયા જોઈએ તો અહીં A = 124.5. σ FIUI ની વાત કરીએ તો એ આપણા જોડે છે 23 + 3 F2,
ની વાત કરીએ તો કુલ અવલોકનો આપણા જોડે 100 છે, અને એચ ની વાત કરીએ તો એચ વર્ગ લંબાઈ અહીંયા 50 છે. ચલો હવે આપણે સૂત્ર મૂકીએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ છેદમાં એન અને ગુણ્યા એચ. આપણા જોડે રકમમાં મધ્યક આપેલો છે 148 માઇનસ એ છે આપણો 124.5 પ્લસ સિગ્મા એફ આઈ યુ આઈ 23 પ્લસ 3F2 એન છે 100 અને ગુણ્યા એચ મારો છે 50. ચલો અહીંયા હું ઉડાઈ દઉં તો 50 દૂર 100 થશે. 124.5ને આ બાજુ લાવીએ તો 148 માઇનસ 124.5 બરાબર 23 પ્લસ 3F2 એના છેદમાં 2. આ બંનેની બાદ બાકી કરીએ તો આવશે 23.5 ગુણ્યા આ જે ભાગાકારમાં છે એને ગુણાકારમાં લાવીએ તો ઉપર જશે એને 2, અહીંયા જશે 23 પ્લસ 3F2. ચલો આ બંનેનો ગુણાકાર કરીએ તો 23.5 ગુણ્યા 2 એટલે અહીંયા જશે 47 બરાબર 23 પ્લસ 3F2, અને 43 બાદ કરીએ આપણે તો મને મળશે 24 બરાબર 3F2, અને 3 ભાગાકારમાં ઉતારીએ તો F2 બરાબર 24 ભાગ્યા 3 બરાબર 8. આ કિંમત આવી F2ની. હવે આપણે જે આગળ પરિણામ મેળવેલું એની અંદર F2ની કિંમત મૂકીએ તો F2 બરાબર 8 ને F1 પ્લસ F2 બરાબર 38 માં મૂકતા તો અહીંયા થશે માટે F1 પ્લસ 8 બરાબર 38 માટે F1 બરાબર 38 માઇનસ 8 બરાબર 30. તો આમ આપણને બે ખૂટતી આવૃત્તિઓ મળી, F1 બરાબર 30 અને F2 બરાબર 8. તો આ રીતે જ્યારે બે ખૂટતી આવૃત્તિ આવે તો આપણે આ રીતે એને શોધવાનું છે. તો
આ રીતે સૌપ્રથમ આપણે મધ્ય કિંમત શોધીશું, ત્યાર પછી યુઆઈ એક્સઆઈ માઇનસ એ છેદ માં સી. હવે યુઆઈ માટે તમારે શું કરવાનું કે જ્યારે પૂરતી આવૃત્તિ વાળો દાખલો હોય તો જે પૂરતી આવૃત્તિ છે એક્ઝેક્ટ એની સામે જે મધ્ય કિંમત હોય એને તમારે એ તરીકે લઈ લેવાનું. તો હું અહીંયા 20 એ તરીકે લઈ લો તો એક્ઝેક્ટ સામે અહીંયા 0 માઇનસ 1 માઇનસ 2 માઇનસ 3 માઇનસ 4 અહીંયા 1 અને અહીંયા 2. તો આ રીતે યુઆઈ દર્શાવી દો. ત્યાર પછી FIUI. ચાલો હવે આપણે આ બંનેનો ગુણાકાર કરીએ તો 7 × 4 = 7 અહીંયા થશે માઇનસ 28, 6 × 3 = 18 તો અહીંયા થશે માઇનસ 18, 9 × 2 = 18 તો અહીંયા થશે માઇનસ 18, 13 × 1 = 13 તો અહીંયા થઈ જશે 13. F × 0 કરીએ તો અહીંયા બનશે 0, 5 × 1 = 5 અને 4 × 2 અહીંયા બનશે 9. ચલો હવે માઇનસ વાળી સંખ્યાનો આપણે સરવાળો કરીએ તો 24, 25, 26, 27 સાંકડો વધી 2, 2, 2, 4, 5, 6 અને 1, 7 તો અહીંયા મળ્યા મને માઇનસ 77. અને ધન સંખ્યા વાળાનો સરવાળો કરીએ તો 8 × 5 = 13 તો અહીંયા હું બાદ બાકી કરું તો અહીંયા મળશે મને 64, પરંતુ એ મળશે મને માઇનસ. આ થશે સિગ્મા FIUI. તો અહીંયા આપણે જોઈએ તો એ મને મળ્યો તો અહીંયા 20, એન છે એ મારો છે 44 + F. સિગ્મા FIUI બરાબર માઇનસ 64 અને એચ મારી વર્ગ લંબાઈ અહીંયા બને છે 2. ચાલો હવે આપણે સૂત્ર મૂકીએ તો એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા FIUI છેદમાં એન ગુણ્યા એચ. હવે આપણે રકમ માં જોઈ શકીએ કે ભાઈ આવૃત્તિ વિતરણનો જે મધ્યક છે એ મને 18 આપેલો છે, તો મધ્યકના સ્થાન ઉપર હું અહીંયા 18 મૂકીશ. એની કિંમત છે મારી 20 છે, પ્લસ સિગ્મા FIUI મને મળ્યા માઇનસ 64. એનની વાત કરું તો એન છે મારા જોડે 44 + F અને એચ જે છે એ મારા જોડે છે 2. હવે સૌ પ્રથમ તો આ 20 આપણે આ બાજુ લાવીએ તો 18 - 20 બરાબર પ્લસ માઇનસ માઇનસ થશે અને 64 અહીંયા થશે માઇનસ 128 અને છેદમાં થશે 44 + F. ચાલો 18 માંથી 20 જાય એટલે માઇનસ 2 બરાબર માઇનસ 128 છેદમાં 44 + F. 44 + F ને અહીંયા આપણે ગુણાકારમાં લઈએ તો માઇનસ 2 અહીંયા 44 + F બરાબર માઇનસ 128. ચાલો અહીંયા આપણે જોઈએ તો 44 નું 88 પણ માઇનસ 88 માઇનસ 2F બરાબર માઇનસ 128. ચાલો અહીંયાથી આપણે જોઈએ તો માઇનસ 88 ને આ બાજુ લઈએ તો માઇનસ 2F બરાબર માઇનસ 128 પ્લસ અહીંયા થઈ જશે 88. તો માટે માઇનસ 2F, ચાલો 128 માંથી 88 બાદ કરીએ તો 8 માંથી 8 જાય એટલે 0, 12 માંથી 8 જાય એટલે 4, પણ અહીંયા 4 વધશે માઇનસ. બંને બાજુ માઇનસ કાઢી નાખીએ તો F બરાબર 40 / 2 બરાબર અહીંયા મને મળશે 20. તો આ મારી બની જશે પૂરતી આવૃત્તિ. તો જ્યારે પૂરતી આવૃત્તિનો દાખલો આવે તો આપણે આ રીતે કરવાનો છે. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ પીરિયડની અંદર આપણે મધ્યકની ત્રણે ત્રણ રીતો, સીધી રીત, ધારેલા મધ્યકની રીત અને વિચલનની રીત શીખ્યા, અને એના પછી આપણે એની પૂરતી આવૃત્તિઓ વિશે પણ અભ્યાસ કર્યો. હવેનો આપણો જે નવો ટૉપિક હતો એ બહુલા, એને સમજૂતી આપણે જોઈ ચૂકેલા છીએ
એને રિલેટેડ અહીંયા દાખલો કેવી રીતે ગણવો એના વિશે આપણે સમજને લઈએ. તો અહીંયા આપણે જોઈએ તો મેં રકમમાં લખેલું છે કે નીચે આપેલા આવૃત્તિ વિતરણનો બહુ લક્ષો દો. મારા જોડે વર્ગ છે 4-8, 8-12, 12-16, 16-20, 20-24, 24-28. આવૃત્તિની વાત કરીએ તો 9, 6, 12, 7, 15 અને 1. ચાલો હવે આની અંદર મારું જે સૂત્ર હતું એ સૂત્ર પ્રમાણે કહેવાનો મતલબ મેં તમને પ્રિયરમાં બી કહેલું કે બહુલકીય વર્ગ, બહુલકીય વર્ગ દરેકની અંદર આવતો હોય. એની અંદર આપણે બહુલકીય વર્ગ કોને કહેવાય અને એને કેવી રીતે આપણે શોધી શકીએ, તો મેં તમને આગળ પણ જણાવેલું કે જે તમને આવૃત્તિ આપવામાં આવેલી હોય એની અંદર મેક્સિમમ જે આવૃત્તિ હોય એ આવૃત્તિનો જે વર્ગ હોય એ આપણો બહુલકીય વર્ગ બને. તો અહીંયા આપણે જોઈએ તો આવૃત્તિ છે 9, 6, 12, 7, 15 અને 1. આની અંદર સૌથી વધારેમાં વધારે આવૃત્તિ આપણી 15 છે, તો એનો વર્ગ મારે બને છે 20-24. તો એ 20-24 મારા માટે બની જાય છે બહુલકીય વર્ગ. તો હું અહીંયા સૌ પ્રથમ એવું લખીશ કે અહીં બહુલકીય વર્ગ હવે મારે જે જે રિક્વાયરમેન્ટ છે એ દરેકને હું અહીંયા દર્શાવું. તો એક તો મને L જોઈશે, બીજું મને F1, F0, F2 અને H, આટલી વસ્તુ મને જોઈએ છે અને આ તમામે તમામ વસ્તુ મને આ કોષ્ટકમાંથી જ મળવાની છે. સૌ પ્રથમ એલની વાત કરીએ તો એલની અંદર મેં તમને લખાવેલું કે બહુલકીય વર્ગની અધસીમા, મારો બહુલકીય વર્ગ છે 20-24, તો એની અધસીમા મારી બને છે 20. તો અહીંયા એલ બરાબર 20 થઈ જશે. એફ વનની વાત કરું તો એફ વન એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, તો બહુલકીય વર્ગ મારો 20-24 છે તો એની આવૃત્તિ બની જાય છે અહીંયા 15. એફ ઝીરો એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ, બહુલકીય વર્ગ એટલે 20-24, એનો આગળનો વર્ગ એટલે 16-20, એની આવૃત્તિ એટલે 7. તો અહીંયા હું લખીશ 7. એફ ટુ એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની એટલે એના પછીના વર્ગની આવૃત્તિ, તો અહીંયા છે 24-28, તો અહીંયા બની જશે એની આવૃત્તિ 1. એચ એટલે એની વર્ગ લંબાઈ, તો તમે જોઈ શકો 4, 8, 12, 16, 20, 24, તો અહીંયા મારે વર્ગ લંબાઈ બની જાય છે 4. તો આ રીતે સૌ પ્રથમ તો તમારે તમામ કિંમત શોધી લેવાની. હવે આપણે સૂત્ર મૂકીએ તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એલ પ્લસ ઇન બ્રેકેટ એફ વન માઇનસ એફ ઝીરો ડિવાઇડ ટુ એફ વન માઇનસ એફ ઝીરો માઇનસ એફ ટુ અને મલ્ટિપ્લિકેશન ગુણ્યા એચ. આ મારું સૂત્ર છે. આની અંદર જો હું કિંમત મૂકું તો એલની કિંમત મને મળશે 20 વત્તા એફ વન એટલે 15 માઇનસ એફ ઝીરો એટલે 7 છેદમાં અહીંયા 2. એફ વન એટલે મારું થશે 15 માઇનસ એફ ઝીરો એટલે 7 માઇનસ એફ ટુ એટલે 1 અને એચ એટલે અહીંયા મારું થશે 6. ચલો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 20 પ્લસ અહીંયા 15માં જે 7 જાય એટલે 8, અહીંયા 15 2 30 માઇનસ માઇનસ 7 માઇનસ 1 એટલે અહીંયા બની જશે માઇનસ 8 અને ગુણ્યા અહીંયા થશે 6. ઇઝ ઇક્વલ ટુ 20 વત્તા અહીંયા થશે 8, અહીંયા 30માંથી 8 જાય એટલે 22 અને અહીંયા થશે ગુણ્યા 6. ચાલો હવે આપણે આનું ગુણાકાર જોઈએ તો ઇઝ ઇક્વલ ટુ અહીંયા 20 વત્તા અહીંયા ગુણાકાર જોઈએ તો 8 × 4 8 6 32 એના છેદમાં અહીંયા થશે 22. ઇઝ ઇક્વલ ટુ અહીંયા બનશે 20 વત્તા અહીંયા આપણે છેદ ઉડાઈએ તો 11 2 22 16 2 32, તો 16ના છેદમાં 11 ઇઝ ઇક્વલ ટુ 20 વત્તા 16 ભાગ્યા 11 કરીએ તો 1.45. ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો સરવાળો કરીએ તો
અહીંયા મળશે 19.45. તો ફાઇનલી અહીંયા બહુલક જે છે એ બહુલક મને મળે છે 21.45. તો આ રીતે આપણે બહુલક કોઈ કોષ્ટક બનાવ્યા વગર સીધી કોષ્ટકમાંથી જ આપણે કિંમતો લઈને એને સૂત્રની અંદર મૂકીને કિંમતો આરામથી આપણે એનું સાદુરૂપ આપીને બહુલક શોધી શકીએ.